सर्व विद्यार्थी मित्रों ने जय श्री स्वामीनारायण। श्री सज्जानंद गुरुकुल संचालित श्री पुरुषोत्तम विद्यालय मानकुवा ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों आज आपणे धोरण 8 गणित में नव पाठ शुरू करशू। तो पाठ छे 5 माहितीनु नियमन। हवे एमां आ जे पाठ छे एनी अंदर आलेखना प्रकार अने एना आधारित दाखलाओ आपेला छे। तो सौप्रथम आपणे जोशुं आलेखना प्रकार। तो आलेखना प्रकार चित्र आलेख, लंबालेख, द्विलंबालेख अने वर्तुळालेख आ आलेखना प्रकार छे। एमां चित्र आलेख में चित्र आपेला होय एना परथी आपणे आलेख दोरवानो अने ई प्रश्नोना जवाब देवाना होय। लंबालेख अने द्विलंबालेख एमां आपणे माहिती परथी आलेख दोरी अने जवाब आपवानो होय। अने वर्तुळालेख एटले के वर्तुळ आधारित दाखला होय। जेम के अहींया बोर्ड में जोई शको छो एक वर्तुळ छे एनी अंदर जे दाखलाओ छे ए आपणे गणवाना छे। तो आजे आपणे एक महत्वनो पॉइंट वर्तुळालेख आधारित दाखला जोशुं। वर्तुळ आधारित दाखला स्वाध्याय छे 5.2। એમાં દાખલા નંબર 1 એક શહેરમાં યુવા વર્ગને ગમતા વિવિધ પ્રકારના સંગીત વિશે મોજણી કરવામાં આવી એટલે કે સર્વે કરવામાં આવ્યો તેમાં નીચે મુજબના પરિણામો મળ્યા તો એના પરથી આપણે જવાબ દેવાના છે એટલે કે એક શહેરમાં યુવાનો ઉપર સર્વે કરવામાં આવ્યો કે તેને કયું સંગીત ગમે છે તો અહીંયા હરવું સંગીતને 40% મત મળ્યા એટલે કે હરવું સંગીત જેને ગમતું હોય એવાની સંખ્યા કેટલી છે ટકામાં આપેલા છે 40%। પછી બીજા નંબરે છે લોકસંગીત। લોકસંગીત ગમતું હોય તેવા યુવાનોની સંખ્યા છે 30%। પછી અર્ધશાસ્ત્રીય સંગીત ગમતું હોય એની સંખ્યા છે 20% અને શાસ્ત્રીય સંગીત ગમતું હોય એની સંખ્યા છે 10%। તો આ ટકાવારીમાં આપેલ છે એના પરથી આપણે જવાબ દેવાના છે। તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે જો 20 યુવાનોને શાસ્ત્રીય સંગીત પસંદ હોય તો કેટલા યુવાનોની સર્વે થયો હશે। દાખલા 1 ની અંદર 1 છે પ્રશ્ન છે જો 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે શાસ્ત્રીય સંગીતની ટકાવારી કેટલી છે 10% છે। પ્રશ્ન છે કે 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે તો કેટલા યુવાનોની સર્વે થઈ હશે કેટલા યુવાનો ઉપર સર્વે કરવામાં આવ્યો હશે એ આપણે જોવાનું છે। તો ધારો કે આપણે x ધારશું આપણે જાણતા નથી જે આપણે શોધવાનું છે એટલે કે ધારો કે x યુવાનો ઉપર સર્વે થયો હશે હવે આપણે શાસ્ત્રીય સંગીત કેટલા ટકા છે 10% તો આપણે x ના 10% ગોતશું x ના 10% બરાબર રકમ દીધેલા છે 20 યુવાનો એટલે કે આને આપણે આવી રીતે કરી શકીએ 10% એટલે x ના 10% એટલે x ગુણ્યા 10/100 ટકા સેના હોય ટકા 100 હોય એટલે કે નીચે 100 આવે અને 20 ના 20 હવે અહીંયા 100 છે ભાગાકારમાં જ છે આ બાજુ બરાબર ને આ બાજુ જાય એટલે શેમાં જાય ગુણાકારમાં જાય એટલે કે 20 ગુણ્યા 100 અને 10 છે ગુણાકારમાં છે બરાબર ને આ બાજુ જાય એટલે ભાગાકારમાં તો 20 ગુણ્યા 100 ભાગ્યા 10 ઉપર નીચે મીંડું મીંડું જાય એટલે ઉપર વધ્યા 2 × 100 2 × 100 એટલે 200 તો આપણો જવાબ આવી ગયો કે 200 યુવાનો ઉપર સર્વે કરવામાં આવ્યો હતો એમાંથી 20 યુવાનોને શાસ્ત્રીય સંગીત પસંદ છે એટલે કે 200 ના 10% એટલે કેટલા થાય 20 યુવાનો થાય। તો આ હતો આપણો પહેલો દાખલો હવે આપણે જોઈશું બીજો દાખલો કયા પ્રકારનું સંગીત વધારે યુવાનો પસંદ કરે છે તો આમાં દાખલો નથી આપણે આમાં ચિત્ર પરથી જોઈ શકીએ છીએ કે સૌથી વધુ કયું સંગીત પસંદ કરે હરવું સંગીત એની ટકાવારી છે 40 તો બીજાનો જવાબ છે કે હરવું સંગીત સૌથી વધુ પસંદ છે હવે ત્રીજું પહેલાની અંદર દાખલો 3 છે જો કોઈ કેસેટની કંપની આ સંગીતને 1000 CD તૈયાર કરવા માંગે છે તો દરેક સંગીતની કેટલી કેટલી સીડીઓ બનશે એટલે કોઈ કંપની છે એ આની 1000 CD તૈયાર કરવા માંગે છે તો આપણે હળવા સંગીતની કેટલી સીડી બનશે 1000 માંથી
लोक संगीत नी केटली बनशे, शास्त्रीय संगीत नी केटली बनशे अने अर्धशास्त्रीय संगीत नी केटली बनशे ते आपणे जोवानुं छे। कुल सीडी नी संख्या केटली छे? 1000। कुल सीडी 1000 बनावानी छे। हवे आपणे गोतशुं अर्धशास्त्रीय संगीत माटे केटली सीडी बनशे ते आपणे जोशुं। अर्धशास्त्रीय संगीत माटे अर्धशास्त्रीय संगीत की टकावारी छे 20%, एटले के आपणे 1000 ना 20% शोधवाना छे। 1000 ना 20% तो आपणे शुं करशुं? 1000 × 20 / 100 હોય એટલે એને 100 વડે ભાગવા પડે। હવે આપણે અહીંયા મીંડો ઉડાડશું ઉપર નીચે, 10 × 20 કરીએ એટલે જવાબ આવશે 200 સીડી। તો 1000 માંથી 200 સીડી અર્ધશાસ્ત્રીય સંગીતની તૈયાર થશે। હવે આપણે જોશું શાસ્ત્રીય સંગીત માટે કેટલી સીડી થશે એના માટે જોશું। શાસ્ત્રીય સંગીત કુલ સીડી છે 1000 અને શાસ્ત્રીય સંગીત ની ટકાવારી કેટલી છે? 10%। તો આપણે 1000 ના 10% શોધવાના છે એટલે કે આપણે શું કરશું? 1000 × 10 / કેટલા કરશું? 100 કરશું। આ બે મીંડા ઉડી જાય ઉપર નીચે એટલે કે 10 × 10 એટલે કેટલા આવે? 100 આવે, 100 સીડી। તો 1000 માંથી 100 સીડી શાસ્ત્રીય સંગીત ની બનશે। હવે આપણે જોશું હળવા સંગીતની અને લોક સંગીતની કેટલી સીડી બનશે તેના વિશે જોશું। હળવા સંગીત માટે કુલ સીડી છે 1000 અને હળવા સંગીતની ટકાવારી કેટલી દીધેલી છે? ટકાવારી છે 40%। તો 1000 ના 40%, તો 1000 × 40 / 100 ઉપર નીચે બે મીંડા જાય। હવે 10 × 40 કરીએ એટલે જવાબ આવશે 400 એટલે કે હળવા સંગીતની 400 સીડી બને। હવે આપણે જોશું લોક સંગીત માટે કુલ સીડી છે 1000 અને લોક સંગીતની ટકાવારી છે 30, 1000 ના 30%। તો આપણે કરશું 1000 × 30 / 100 ઉપર નીચે મીંડું જાય એટલે કે 10 × 30 એટલે 300। આમ 300 સીડી લોક સંગીતની બને। તો આ રીતે આપણે ટકાવારી ગોતી લોક સંગીતની 300, હળવા સંગીતની 400, શાસ્ત્રીય સંગીતની 100 અને અર્ધશાસ્ત્રીય સંગીતની 200 આપણે બધાનો સરવાળો કરીએ એટલે કેટલી થાય? 1000 સીડી થઈ જાય। હવે આપણે જોશું દાખલા નંબર 2। દાખલા નંબર 2 છે, 360 લોકો ઉપર સર્વે કરવામાં આવ્યો। 360 લોકોને શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણ ઋતુમાંથી પોતાની ઋતુ
पसंदगी माटे मत आपवा माटे जणावामां आव्यु तो नीचे मुजब मतो मळ्या जे आपणे अहींया लखशुं अहींया ऋतु अने अहींया लखशुं आपणे मत હવે ઋતુના નામ લખશું ઉનાળો ચોમાસો અને શિયાળો હવે ઉનાળાને કુલ મત મળ્યા છે 90 ચોમાસાને મત મળ્યા છે 120 અને શિયાળાને છે 150 અને કુલ સંખ્યા થાય છે 360 બરાબર હવે આમાંથી પ્રશ્ન એક છે કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા આપણે એકનો જવાબ લખશું તો આમાં તમે જોઈ શકો છો કે આમાં ઉનાળાને કુલ મત મળ્યા છે 90 ચોમાસાને કુલ મત મળ્યા છે 120 અને શિયાળાને મત મળ્યા છે 150 તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે શિયાળાને સૌથી વધુ મત મળ્યા 150 તો જવાબ આવશે શિયાળાને સૌથી વધુ મત મળ્યા ત્યારબાદ એના પછીનો બીજો છે દરેક ઋતુના વૃત્તાંશ માટે તેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો હવે આપણે અહીંયા ખૂણાના માપ બતાવવાના છે એટલે કે વર્તુળાલેખ પ્રમાણે કે ઉનાળા વર્તુળમાં ઉનાળો કેટલા ટકા ભાગ રોકશે કેટલા અંશ ભાગ રોકશે ચોમાસો કેટલા અંશ ભાગ રોકશે અને શિયાળો વર્તુળમાં કેટલા અંશ ભાગ રોકશે એટલે કે આપણે અંશ શોધવાના છે એના માટે આપણે શું કરશું તો સૌ પ્રથમ ઉનાળા માટેના ખૂણાનું માપ ગોતશું સૌ પ્રથમ ઉનાળા માટે તો ઉનાળાને કુલ કેટલા મત મળ્યા તો ઉનાળાને મળ્યા 90 તો આપણે 90 ભાગ્યા 360 કરશું 360 ક્યાંથી આવ્યા તો આપણે કુલ મત છે કેટલા છે 360 તો આપણે 90 ભાગ્યા 360 કરશું અને એના ગુણ્યા કરશું 360 હવે આ 360 ક્યાંથી આવ્યા તો જે આખો વર્તુળ હોય આખો રાઉન્ડ ફરે એટલે કે એનું અંતર થાય 360 અંશ બરાબર આખા વર્ત સંપૂર્ણ પરિભ્રમણ કેટલાનું થાય 360 નું થાય એટલે આપણે એને 360 વડે ગુણશું અહીંયા આપણે જોઈએ તો 360 આ ગુણાકારમાં છે ને આ ભાગાકારમાં છે એટલે ઉડી જાય એટલે જવાબ આવશે 90 અંશ તમને ઉનાળા માટેનો ખૂણો મળી ગયો 90 અંશ હવે આપણે ગોતશું બીજું ચોમાસા માટે ચોમાસા માટે ગોતશું તો ચોમાસાને કુલ મત મળ્યા છે 120 અને કુલ મત છે 360 120 ભાગ્યા 360 એના ગુણ્યા 360 અંશ તો 360 ગયા એટલે જવાબ આવશે 120 અંશ તો આપણે ચોમાસાનો ખૂણો મળી ગયો 120 અંશ જે વર્તુળમાં આટલો જગ્યા રોકશે હવે આપણે જોશું શિયાળા માટે શિયાળાને સૌથી વધુ મત મળેલા છે 150 ભાગ્યા 360 ગુણ્યા 360 360 જાય જવાબ આવશે 150 અંશ તો આપણે આ રીતે સરળ રીતે ખૂણા શોધી શકીએ હવે એના પછીનો એમાં ત્રીજો પ્રશ્ન છે બીજાનો ત્રીજો કે ઉપરોક્ત માહિતી દર્શાવતો પાઈ ચાર્ટ દોરો એટલે કે વર્તુળ આલેખ દોરવાનું અને આ ખૂણા આપણે બતાવવાના છે આપણે અહીંયા એક વર્તુળાલેખ દોરશું અને અહીંયા ઉનાળા માટે 90 અંશ તો આપણે આશરે 90 નો ખૂણો દોરીએ તો આવી રીતે આ કેન્દ્ર છે વર્તુળનું અહીંયાથી આપણે આમ દોરીએ તો આ
आ थई गया उनाळानो भाग, हवे चोमासानुं छे 120, एटले के आपणे आने नीचे लंबावी एटले आ थाय, आ जे खूणो छे 120 नो थाय, एने आपणे बतावशुं चोमासुं, अने आ जे खूणो छे 150 नो ई सियारा माटेनो छे। तो आ रीते आपणे पाई चार्ट दोरी शकीए। ए तो सिम्पल दाखला छे, एक ज वारमां आवडी जाय एवा। હવે આપણે જોશું દાખલા નંબર 3, એ પણ આની આની જેમ જ છે। કોઠો આપેલો છે, નીચેનામાંથી કયા કયો રંગ કેટલા લોકોને પસંદ છે અને તેના આધારે આપણે પાઈ ચાર્ટ દોરવાનો છે। તો આપણે એ દાખલો કરી જોઈએ। દાખલા નંબર 3, દાખલા નંબર 3 માં નીચેની માહિતીમાં માહિતી માટે પાઈ ચાર્ટ તૈયાર કરો। આપેલી વિગતો લોકોના પસંદગીના રંગ અંગેની માહિતી દર્શાવે છે। તો અહીં આપણે દોસ્તો રંગ અને સંખ્યા ચાર્ટ દોરશું। રંગ અને સંખ્યા, રંગોના નામ છે વાદળી, લીલો, લાલ, પીરો, ચાર રંગો છે। હવે વાદળી રંગને મત આપનાર લોકો છે 18, લીલા રંગ માટે 9, લાલ માટે 6 અને પીરા રંગ માટે છે 3, અને કુલ મત મળેલા છે 36। લખશું વાદળી, અહીંયા લખશું લીલો, હવે વાદળી માટે હતા 18, લીલા માટે હતા 9, લાલ માટે 3, લાલ માટે 6 અને પીરા માટે 3। હવે આપણે કુલ મત થાય છે 36। એના ઉપરથી આપણે પાઈ ચાર્ટ દોરવાનો છે। તો સૌપ્રથમ આપણે શું કરશું, એના અંશ માપ શોધશું કે એ કેટલી અંશ વર્તુળમાં જગ્યા રોકે છે। તો સૌપ્રથમ આપણે વાદળી માટે જોશું, વાદળી રંગ માટે હવે વાદળી રંગને કુલ મત મળેલા છે 18, તો આપણે 18 કરશું, એના ગુણ્યા 36 કરશું। 36 ક્યાંથી આવ્યા, તો કુલ મતોની સંખ્યા કેટલી છે 36। અને હવે આપણે અંશમાપ ગોતવાના છે, અંશમાપ એટલે કે એને 360 વડે ગુણવા પડે। હવે અહીંયા આ સિમ્પલ દાખલો છે, આ 36 છે ભાગાકારમાં છે અને 360 છે શેમાં છે ગુણાકારમાં। તો આપણે 360 ભાગ્યા 36 કરીએ તો ડાયરેક્ટ થઈ જાય, ઉડી જાય। 360 ભાગ્યા 36 કરીએ આપણે તો 36 એકા 36, 36માંથી 36 જાય તો 0, અને આ 0 જે છે એ ઉપચારની એટલે કે 10 આવે, એટલે કે 36 × 10 કરી એટલે 360 આવી જાય। તો આપણે ડાયરેક્ટ ઉડાડશું 36 × 10 = 360। હવે આપણે કરવાનું છે 18 × 10, એટલે જવાબ આવશે 180 અંશ। તો વાદળી રંગ માટેનું જે માપ છે અંશમાં કેટલું આવ્યું, 180। હવે આપણે ગોતશું લીલા રંગ માટે, લીલા રંગને મત મળેલા છે 9,
कुल मत छे 36 अने एना गुणे आपणे करवाना 360 तो 36 दसा 360 थाय। हवे आपणे 9 गुणे 10 करीए तो 10 नवा 90 तो आनुं माप मळी गयुं 90 अंश। हवे लाल रंग माटे अंश माप गोतशुं, लाल रंग तो लाल रंग ने मत मळेला छे 6 भाग्या 36 करवाना एना गुणिया 360। તમે 6 × 360 કરો એના ભાગે 36 કરો તો જવાબ આને આ જ આવે। અહીંયા આપણે ખ્યાલ છે 36 નામ 360 થાય તો આપણે કરવાના છે 6 × 10 એટલે કે જવાબ આવશે 60 અંશ। હવે આપણે ગોતશું પીળા રંગ માટે પીળા રંગને મતમાં લેલા છે 3 × 36 એના ગુણ્યા 360 કરવાના 36 નામ 360 આપણે કરવાના છે 3 × 10 એટલે કે 30 અંશ। તો આપણે બધાને 4 ના અંશમાં મળી ગયા। હવે આપણે પાઈ ચાર્ટ દોરી અને તેને બતાવી દઈશું। પાઈ ચાર્ટ સંપૂર્ણ ખૂણો કેટલાનો હોય 360 અંશ। હવે અહીંયા વાદળી રંગ છે 180 અંશ એટલે કે વર્તુળની અડધી જગ્યા વાદળી રંગ રોકે છે। આપણે વર્તુળનો અડધો ખૂણો હોય કેટલાનો થાય 180 નો, આ જગ્યા રોકે છે વાદળી રંગ। હવે લીલો રંગ છે 90 એટલે હવે ભાગ 180 અંશ છે એ તો વાદળી રંગ રોકે છે જગ્યા। હવે બાકી વધે 180 એમાંથી 90 અંશ ખાલી કયો ભાગ રોકે છે લીલો, તો અહીંયા આપણે બતાવશું લીલો રંગ। હવે બાકી વધ્યા 90 માંથી 30 માંથી 60 અંશ છે એ લાલ રંગ ભાગ ધરાવે છે 90 માંથી 60। આટલો આવશે લાલ રંગ માટે અને બાકીનો જે વધ્યો એ આવશે પીળા રંગ માટે। તો આ રીતે આપણે પાઈ ચાર્ટ દોરી શકીએ। હવે આપણે જોશું દાખલા નંબર 4, ઈ પર પાઈ ચાર્ટ આધારિત છે। 540 ગુણમાંથી મેળવેલ ગુણ બતાવે છે કયા વિષયમાં વિદ્યાર્થીને 105 ગુણ મેળવ્યા, તો આપણે પાઈ ચાર્ટ જોઈ અને દાખલા ગણશું। દાખલા નંબર 4, એમાં ગણિત માટે છે 90, ત્યારબાદ સાવી માટે છે 65, વિજ્ઞાન માટે છે 80, ગણિત સાવી। વિજ્ઞાન હિન્દી અને અંગ્રેજી હવે ગણિતની ટકાવારી દીધેલી છે 50, સાવીન ટકાવી દીધેલ છે 65, વિજ્ઞાનની દીધેલી છે 80, હિન્દીની દીધેલી છે 70, અને અંગ્રેજીની દીધેલી છે 55। હવે આના ઉપરથી નીચે લીધેલા પ્રશ્નો ઉપરથી આપણે જવાબ દેવાના છે પાઈ ચાર્ટ જોઈને। તો સૌ પ્રથમ છે
क्या विषय में विद्यार्थी 105 गुण मेरव्या हशे एवो प्रश्न पूछ्यो छे कि आपणे आमां तो मार्क्स तो नथी दीधेला, अंश माप लीधेला छे 50 अंश, 65 अंश, गणित 90 अंश छे, विज्ञान छे 80, ए रीते अंश माप लीधेला छे। आपणे शोधवानुं छे कि केटला मार्क्स, क्या विषय में 105 मार्क्स आव्या हशे। तो आमां शुं करवानुं, आपणे कुल गुण लीधेला छे, कुल गुण एटले एक परीक्षा लीधेली हती एनी अंदर गणित में एने आटला 90 अंश जेटला माप आया, सावी में एने आया 65 अंश जेटला माप आया, मार्क्स आया 65, विज्ञान में आया 80 अंश जेटला मार्क्स, हिंदी में 70 अंश अने इंग्लिश में आया 55 अंश जेटला माप आया। हवे आपणे गोतवानुं छे कि एने केटला मार्क्स आया हशे। कुल गुण छे 540, तो अहीं आपणे लखशुं कुल गुण छे 540, कुल गुण 540 छे। हवे तमने ख्याल छे कि संपूर्ण जे वर्तुळ छे केटला नो होय, 360 अंश नो होय, वर्तुळ होय केटला नो होय, 360 अंश नो होय। हवे प्रश्न एवो पूछ्यो छे कि क्या विषय में विद्यार्थी ने 105 गुण मेरव्या हशे एवो प्रश्न पूछेलो छे। तो आपणे आम करी शकाय, 540 से 360 એટલે કે આપણે 540 ગુણે આપણે વર્તુળ કેટલાનું ગણ્યો, 360 અંશનું ગણ્યો, તો 105 માટે કેટલા ગણશું? આવી રીતે 7મામાં 6મામાં દાખલા આવતા, તો આપણે શું કરવાનું, 540 થી 360 અંશ, તો 105 ગુણે કેટલા અંશ, તો 105 ગુણ્યા 360 કરવાના, એના ભાગ્યા કરવાના આપણે 540, 360 ગુણ્યા 105 એના ભાગ્યા કરશું આપણે 540। તો અહીંયા આપણે જોઈએ તો મીંડું મીંડું ઉડી જાય, હવે 6ના ભાગ પર 6 6 36 અને 54ના ભાગ પર 9 6 54, આવી રીતે આપણે ઉડાડી શકીએ સરળતાથી। હવે અહીંયા 6 6 જાય, હવે અહીંયા વધ્યા 105 ગુણ્યા 6, એના ભાગે આપણે 9 કરીએ, 105 ગુણ્યા 6, 6 5 30 ને 0 વધી 3, 6 × 0 એટલે 0, અહીંયાથી ઉતાર્યા 3 અને 6 1 6 એટલે કે કુલ આવ્યા 630। તો આપણે 630 ભાગ્યા 9 કરીએ, 630 ભાગ્યા 9, તો 9 7 63, 63 માંથી 63 જાય તો 0, અહીંયાથી ઉતાર્યા 0 એટલે કે જવાબ આવ્યો 70 અંશ। કેટલો જવાબ મળ્યો? 70 અંશ। તો અહીંયા આપણે પાઈ ચાર્ટમાં જોઈ શકીએ કે 70 અંશ કોના માટે લીધેલો છે, 70 અંશ લીધેલો છે હિન્દી માટે। તો આપણે કહી શકીએ કે 105 ગુણ એ હિન્દી વિષયમાં મળ્યા હશે, આ રીતે આપણે શોધી શકીએ। હવે એના પછીનો દાખલો છે, હિન્દી વિષય કરતા ગણિત શાસ્ત્રમાં કેટલા ગુણ વધારે છે, હિન્દી કરતા ગણિતમાં કેટલા ગુણ વધારે છે એવી રીતે પ્રશ્ન પૂછ્યો છે। એમાં આપણે આવી રીતે કરશું, 360 અંશે 540, આમાં ગુણ પૂછ્યા છે, અંશ નથી પૂછ્યો એટલે કે આને આવી રીતે ફરાવશું, 360 અંશે 540, તો 90 અંશે કેટલા, 90 અંશ કોના માટે છે, ગણિત માટે છે, 90 અંશે કેટલા માર્ક્સ, તો આપણે શું કરશું, 90 ગુણ્યા 540 એના ભાગ્યા કરશું 360, અહીંયા મીંડું મીંડું જાય, અહીંયા આપણે 6ના ભાગ પાડીએ 6 6 36, 54ના ભાગ પાડીએ 9 6 54, અહીંયા 6 6 જાય, ઉપર વધ્યા 90 ગુણ્યા 9 અને નીચે વધ્યા 6, આપણે આમ કરીએ 90 ગુણ્યા 9 એના ભાગ્યા કરવાના 6, 9 ગુણ્યા 0 એટલે 0, કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર 0 આવે અને 9 9 81 એટલે કે 810, 810 ભાગ્યા આપણે કેટલા કરવાના, 6 કરવાના। છ એકા છ, 8 માંથી 6 જાય તો 2, અહીંયાથી ઉતાર્યા 1, 6 3 18,
एकवीस में अढ़ा जाए तो त्रण अँ उतार जीरो छ पचास तीस एट कूल आया जवाब 135। तो आम गणित विषय में 135 गुण मेरव्या हसे। आ तो बीजा जवाब हवे आप जोशु तीजो एम दाखलो नहीं करवानो आपणे खाली पाई चार्ट थी जोवानुं छे कि कोने वधारे गुण हशे। दाखला नंबर तीजो चौथा नो तीजो चकासो के आपणे जोवानुं छे कि विज्ञान अने हिंदी विषय में मेळवेल गुण सामाजिक विज्ञान अने गणित शास्त्र में मेळवेल गुण करता वधारे छे। प्रश्न पूछे छे तो आपणे विज्ञान अने हिंदी ना गुण चकासू। विज्ञान अने हिंदी, विज्ञान अने हिंदी एना गुण केटला थाय जोईए तो विज्ञान ना थाय 80 आपणे अंश में तपासवानुं छे अने हिंदी ना थाय छे 70 तो कुल आवे छे 150 अंश। आ बे विषयों वर्तुळ में पाईचार्ट में वर्तुळने पाईचार्ट पण कहेवाय। आ बने विषयों वर्तुण में आटली जगह रोके 150 अंश। हवे आपणे जोशुं सावी अने विज्ञान, सावी अने गणित ई बे केटली जगह रोके छे ए जोशुं। सावी अने गणित सावी आपणे अहींया जोई शकीए, सावी जगह रोके छे 65 अंश अने गणित रोके छे 90 अंश। तो आपणे करशुं 65 + 90 એટલે કે 65 + 90 ગણી એટલે જવાબ આવશે 155 અંશ। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોનું અંશમાં વધારે છે, સાવી અને ગણિતનું અંશમાપ એ વિજ્ઞાન અને હિન્દી કરતાં વધારે છે। તો અહીંયા જવાબ આવશે કે હા, સાવી અને ગણિતનું અંશમાપ એ વિજ્ઞાન અને હિન્દી કરતાં વધારે છે, બરાબર। આ રીતે આપણે ચોથો દાખલો પૂરો કર્યો। હવે આપણે છેલ્લો દાખલો છે 5.2 નો, એ પણ આપણે ચાર્ટ ઉપરથી કોષ્ટક ઉપરથી જવાબ દેવાના અને પાઈ ચાર્ટ દોડવાનો છે। दाखला नंबर 5 હોસ્ટેલમાં એક હોસ્ટેલમાં જુદી જુદી ભાષા બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે, તેના મુજબ આપણે અંશમાપ ગોતી અને પાઈચાર્ટ દોડવાનો છે। તો આપણે જોશું કોષ્ટક દોરશું ભાષા અને વિદ્યાર્થીઓની સંખ્યા। વિદ્યાર્થીની સંખ્યા હવે ભાષામાં છે ગુજરાતી, ઇંગ્લિશ, ઉર્દુ। ગુજરાતી, ઇંગ્લિશ, ઉર્દુ, હિન્દી અને સિંધી। અને નીચે છે કુલ, ગુજરાતી બોલતા લોકોની સંખ્યા છે 40, ઇંગ્લિશ બોલતા લોકોની સંખ્યા છે 12, ઉર્દુ બોલતા ની વિદ્યાર્થીઓની સંખ્યા છે 9, હિન્દીની 7 અને સિંધીની 4 અને હોસ્ટેલમાં કુલ વિદ્યાર્થીઓ થાય છે 72। તો આપણે અંશમાપ ગોતવાના છે કે ગુજરાતી બોલતા વિદ્યાર્થીઓનું અંશમાપ પાઈચાર્ટમાં કેટલો રોકશે તે આપણે શોધવાનું છે। બધી ભાષાઓનું કુલ ભાષા છે 5। હવે આપણે સૌ પ્રથમ કોના માટે ગોતશું, ગુજરાતી માટે।
गुजराती माटे अंश माप। हवे गुजराती एक होस्टेल में गुजराती बोलता विद्यार्थी संख्या केटली छे? 72 मांथी 40 विद्यार्थी एवा छे जे गुजराती बोले छे, तो आपणे 40 भाग्या 72 करशुं। 72 केम आव्या? तो कुल विद्यार्थीओ। अने आपणे अंश माप गोतवानो छे, एटले अगाउ आपणे दाखलामां शीखी गया अंश माप केटलानो होय, 360 अंशनो होय। हवे अहींया आपणे 360 ભાગ્યા 72 કરીએ એટલે કે 72 50 360 આવે, એટલે ડાયરેક્ટ ઉડી જાય 72 50 360। હવે આપણે કરવાનું છે 40 ગુણ્યા 5, 40 ગુણ્યા 5 કરીએ એટલે કે જવાબ આવે 200। તો ગુજરાતી છે ઈ 200 અંશ જેટલો ભાગ રોકે છે ગુજરાતી બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા। હવે જોશો ઇંગ્લિશ બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા, ઇંગ્લિશ બોલતા વિદ્યાર્થીની સંખ્યા છે 12, कुल विद्यार्थी छे 72, એટલે કે 12 ભાગ્યા 72 કરશું, એના ગુણ્યા કરશું 360। તો 72 50 360, હવે આપણે 12 ગુણ્યા 5 કરીએ, 12 50 60, તો 60 અંશ જેટલું પાઈ ચાર્ટમાં 60 અંશ જેટલું માપ છે એ ઇંગ્લિશ બોલતા વિદ્યાર્થીઓ રોકશે। હવે આપણે જોશું ઉર્દુ માટે, નવ ભાગ્યા 72 ગુણ્યા 360, 72 50 360, હવે 9 ગુણ્યા 5 કરી 9 50 45 અંશ। હવે આપણે જોશું હિન્દી માટે, 7 ભાગ્યા 72, 72 બધામાં આવશે કુલ વિદ્યાર્થી અને 360 પણ બધામાં આવશે, તો અહીંયા 72 50 360, અહીંયા આપણે કરીએ 7 ગુણ્યા 5, 7 50 35 અંશ। અને સિંધી, સિંધી બોલતા વિદ્યાર્થીની સંખ્યા છે 4, તો આપણે 4 ભાગ્યા 72 ગુણ્યા 360 કરીએ તો 72 50 360 આપણે કરવાના છે 4 ગુણ્યા 5, 4 50 20 અંશ। તો આવી રીતે આપણે અંશમાં બધાને આપણે મળી ગયા છે। હવે મિત્રો તમારે પાઈચાર્ટ દોરવાનો પ્રયત્ન ઘરેથી કરવાનો છે, પાઈચાર્ટ દોરવાનો, એમાં 200 અંશ ગુજરાતી ભાષાને બતાવવાની, 60 અંશ ઇંગ્લિશ ભાષાને બતાવવાની, ઉર્દુ ભાષાને આપણે કેટલું બતાવશું 45 અંશ, હિન્દીને 35 અંશ અને સિંધીને 20 અંશ। એવી રીતે તમારે પ્રયત્ન કરવાનો છે। અને આવી રીતે આપણે સ્વાધ્યાય 5.2ના બધા દાખલાઓ પૂરા કર્યા। હવે પછીના વિડીયોમાં આપણે નવા દાખલા સાથે મળીશું। અમારી SHGM ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ત્યાં સુધી સર્વે વિદ્યાર્થી મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ।